અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી નડિયાદ રેલવે ફરી શરૂ કરવા માટે માંગ ઉઠી છે। કોરોના કાળ દરમિયાન બંધ થયેલ રેલવે આજ દિન સુધી શરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોડાસાથી નડિયાદ રેલવે લાઇન કોઈ ને કોઈ પ્રશ્ને ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે વર્ષ 2003 થી શરૂ કરવામાં આવેલ રેલ સેવા કોરોના કાળ બાદ આજ દિન સુધી શરૂ ન થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। चार वर्ष अगाउ मोडासा नडियाद पेसेंजर ट्रेन दौड़ती हती अने ते समये विविध स्टॉपेज परथी मोटी संख्यामां लोको आ पेसेंजर ट्रेननो लाभ लेता हता, परंतु सरकार द्वारा मार्च 2019 थी कोरोनाना कारणे आ पेसेंजर ट्रेन बंद करवामां आवी हती। हवे ज्यारे गुजरात राज्यमां पेसेंजर ट्रेन दौड़वानी शरू करवामां आवी छे, त्यारे मोडासा नडियाद पेसेंजर ट्रेन पुनः शरू करवा माटे मांग करवामां आवी रही छे। कोरोना काळ पछी बंद पड़ी रहेला रेलवे स्टेशननी हालत दयनीय बनी छे। वर्ष 2019 पछी रेलवे स्टेशन पर कोई ट्रेन न आवता रेलवे स्टेशन खंडेर बन्यू होय तेवी स्थितिनुं निर्माण थयुं छे, ज्यां जुओ त्यां मात्र जाळी झाखड़ा उगी निकळ्या छे। रेलवे तंत्र द्वारा मोडासा नडियाद ट्रेनने पुनः शरू करवामां विलंब केम करवामां आवे छे ते एक सवाल ऊभो थई रह्यो छे। त्रण वर्ष अगाउ ज्यारे आ पेसेंजर ट्रेन पाटा पर दौड़ती हती त्यारे तमाम स्टेशनथी प्रवास करनार मुसाफरोनी संख्या विशेष रहती हती અને ચાર ફ્રીક્વન્સી ધરાવતી આ ટ્રેનને સુરત, વડોદરા, નડિયાદના પેસેન્જરો મળતા હતા, જેથી પેસેન્જરોના હિતમાં આ ટ્રેન શરૂ કરવામાં આવી તે હવે જરૂરી બન્યું છે। વધુ મહત્વની વાત એ છે કે મોડાસા નડિયાદ રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રિક લાઇન નાખવાની કામગીરી પણ પૂરી કરી દેવામાં આવી છે, સાથે જ રેલવે તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક ટ્રેનનો સફળ ટ્રાયલ પણ લેવાઈ ગયો છે। તે વખતે મુસાફરો આશાવાદી હતા કે આવનાર દિવસોમાં આ લાઇન ઉપર ઇલેક્ટ્રિક એન્જિન ધરાવતી ટ્રેન દોડવાથી મુસાફરોનો સમય પણ બચાવ થશે, પરંતુ રેલવે તંત્ર દ્વારા કોરોના કાળ પછી બંધ કરવામાં આવેલા મોડાસા નડિયાદ રેલવે શરૂ ન કરાતા લોકોએ આ ટ્રેનને ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લો વર્ષોથી રેલવે સ્ટેશન માટે ઝંખના કરતો હતો। વર્ષોથી અનેક રાજનેતાઓએ અને અનેક પક્ષોએ, શાસક પક્ષ હોય કે વિપક્ષના પક્ષો હોય, રાજ્યસભાના સાંસદ હોય કે નેતાઓ કોઈ પણ હોય, એમણે એવી માંગ કરી હતી કે અરવલ્લીમાં એક રેલવે સ્ટેશન ઊભું થાય। છેલ્લા ચાર વર્ષથી આ રેલવે સ્ટેશન બંધ છે કોરોના કાળના કારણે। રેલવે એ કેન્દ્ર પુરસ્કૃત આખી યોજના છે, એટલે અરવલ્લી જિલ્લામાં જો રેલવે શરૂ થાય તો અનેક પ્રજા માટે, અનેક લોકો માટે, વેપારીઓ માટે આ જીવાદોરી સમાન છે। એટલે જે લોકો રાહ જોઈને બેઠા હતા એમના માટે રણમાં ખીલ્યું ગુલાબ એવું એક આ અરવલ્લી માટે આ સાબિત થયેલી વાત હતી। પરંતુ આજે રેલવે જે ઢોલ નગારા વગાડીને શરૂ કરવામાં આવી હતી એ રેલ આજે બંધ થઈ ગઈ છે, અને એ વિસ્તારમાં અનેક બીજા અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે। એટલે અમારા બધાની માંગ છે કે આટલી મોટી જમીન, આટલો મોટો વેપાર ઉદ્યોગ ધરાવતો અરવલ્લી જિલ્લો કે નવો જિલ્લો સ્થાપિત થયો છે, એના વિકાસ માટે આ જીવાદોરી છે અને આ લાઇફલાઇન છે। એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને, કેન્દ્રીય મંત્રીશ્રીને પણ અમારી વિનંતી છે કે અરવલ્લીની રેલ યાત્રા માટેનો આ અડ્ડો, આ સ્ટેશન ફરીથી શરૂ કરવામાં આવે, અને વિશેષ રેલવેના કેન્દ્રીયના જે વહીવટી અધિકારીઓ છે એ લોકો પણ અહીં ફરકતા નથી। એટલે આપણે પ્રજા તરીકે મીડિયાએ પણ મીડિયાએ જે જાગરણનું કામ કર્યું છે આજે ચેનલના માધ્યમથી, એટલે સૌ લોકો નિવેદન આપે અને રજૂઆતો કરે અને રેલવે યાત્રા ફરીથી જીવિત થાય અને રેલવે સ્ટેશન ફરીથી શરૂ થાય એવી એક નગરજન તરીકે મારી માંગ છે। BS9 TV ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।